ધોરણ એક વિષય ગણિત પાઠ નવ માહિતીનો ઉપયોગ આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 109 ભણવાનું છે. ગણિતના પાઠ્યપુસ્તકમાં 109 પેજ નંબર, એમાં છે પાઠ નવ છે માહિતીનો ઉપયોગ. હવે એમાં તમને અહીંયા બાળકો અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને ચિત્ર બતાવેલું છે. હવે નીચે સૂચના આપી છે, ઉપરના ચિત્રમાંના આકારોને ગણો. અહીંયા કયા કયા આકારો આપેલા છે, તો કે ત્રિકોણ છે, ચોરસ છે, લંબચોરસ છે, ગોળ છે, આ બધા આકારો તમને આપેલા છે, ચાર આકાર. તો હવે આપણે ગણીને જવાબ ભરવાના છે. તો ઉપરના ચિત્રમાંના આકારોને ગણો. તો અહીંયા તમને કયું ચિત્ર આપેલું છે, કયો આકાર આપેલો છે, તો કે ત્રિકોણ. તો તમારે આ ચિત્રમાં ત્રિકોણ કેટલા છે ગણીને આની અંદર જવાબ લખવાનો છે. તો આપણે ત્રિકોણને ગણીશું. તો પહેલા છે 1 2 3 4 5 6, પછી છે 7 8 9 10 11 12 13 14 15 16 17, પછી અહીંયા 18, અહીંયા 19 20, અને આખું છે 21 અને આ 22. તો અહીંયા શું આવશે લખવામાં, 22. કેટલા ત્રિકોણ થયા, તો કે 22. હવે આપણે ચોરસ ગણવાના છે. તો ચોરસ આને કહેવાય 1 2 3 4 5 6 અને 7. તો અહીંયા કેટલા જવાબમાં આવશે, 7. હવે આપણે ગોળ ગણવાના છે. ગોળ આકાર આપેલો છે ને, તો ગોળ આકાર ગણવાનો છે. તો પહેલા તો આ 1 2, પછી આખું ગણવાનું છે, આની અંદરના ટપકા ગણવાના નથી, એટલે 3 અને 4 5 6 અને 7, અને આની વચ્ચે એક મોટો ગોળ છે એ 8. તો અહીંયા કેટલા લખવામાં આવશે, 8. હવે આપણે લંબચોરસ ગણવાના છે. તો અહીંયા કેટલા છે, 1 2 3 4, પછી છે 5 6 7, અને આ જે છે એ 8. તો અહીંયા કેટલા આવશે લખવામાં, 8. હવે છે આકારનું નામ આપો. સૌથી વધુ વખત આવતો આકાર, એટલે કે સૌથી વધુ વખત આવતો હોય તે આકાર. તો હવે આની અંદર આપણે જોઈ લેવાનું, ત્રિકોણ 22 વાર આવે છે, ચોરસ 7 વાર આવે છે, ગોળ 8 વાર આવે છે, અને લંબચોરસ 8 વાર આવે છે. તો સૌથી વધુ વખત આવતો એવો કયો આકાર છે, તો કે સૌથી વધારે 22, તો ત્રિકોણ. તો અહીંયા જવાબમાં આવશે ત્રિકોણ. હવે સૌથી ઓછી વખત આવ્યો હોય તેવો આકાર, તો કયો છે એ, ચોરસ. આ તો 8 8 વાર છે, ચોરસ 1 7 વાર છે. તો સૌથી ઓછી વખત કયો આકાર છે, તો કે ચોરસ. તો અહીંયા જવાબમાં આવશે ચોરસ. તો તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 109 તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું.